ગણદેવીમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ. જલાલપોરનું ખરસાળ બેટમાં ફેરવાયું. ગામમાં કેડસમાં પાણી ભરાયા. વલસાડમાં 7 જેટલા મુખ્ય રસ્તાઓ બંધ. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેને પગલે મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં ભૂકા બોલાવી રહ્યા છે. નવસારી વલસાડ સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગણદેવીમાં તો 4 કલાકમાં ધોધમાર 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તેમજ જલાલપોરનું ખરસાળ ગામ તો બેટમાં ફેરવાયું છે. ગામના મુખ્ય રસ્તા ઉપર નદીઓ વહેવા લાગી છે, જ્યારે વલસાડમાં આજે ધોધમાર 4 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેથી અનેક રસ્તાઓ બંધ થયા છે. બીજી તરફ આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 48 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેથી જિલ્લાના 11 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. 11 જેટલા લો લેવલના બ્રિજ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. વલસાડ શહેરના મુખ્ય 2 અંડરબ્રિજમાં પાણી ભરાતા તેને પણ બંધ કરવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા નદીના કિનારે ન જવા અપીલ કરાઈ છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાથી રસ્તા ઉપર પાણી વહી નીકળ્યા છે. ઠેર ઠેર વરસાદી પાણી રસ્તા પર ભરાઈ ગયા છે, જેને પગલે જિલ્લાના અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાથી રસ્તા પર પાણી વહી ગયા છે. ધોધમાર વરસાદથી જલાલપુરનું ખરસાળ ગામ બેટમાં ફેરવાયું છે. આસપાસના 5 ગામોના પાણી આવી જતા ગામમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. મુખ્ય રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવું જોવા મળી રહ્યું છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.